નમસ્કાર મિત્રો, હું બિપિન વાસાણી ફરી એક વખત ઓનલાઈન ઇંગ્લિશ ક્લાસના સેશનમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સાદો ભૂતકાળ ભાગ બે, જે પ્રશ્નાર્થ વાક્ય છે, તે સમજવાનું છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌ પ્રથમ તો તેનો નિયમ જોઈએ મિત્રો. જેમ કે સૌ પ્રથમ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડી આગળ મૂકવામાં આવે છે, ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવામાં આવે છે. ઉદાહરણ જોઈએ. રામ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, તો એનો આપણે પ્રશ્નાર્થ કરશું, ડીડ રામ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. વિધાન વાક્ય રચના કયા પ્રકારની હોય છે તે જોઈએ આપણે. રામ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, જેમાં રામ છે તે કર્તા છે, પ્લેડ છે તે ક્રિયાપદ છે, ક્રિકેટ કર્મ છે, અને યસ્ટરડે જે સમયનું સૂચન કરે છે. મિત્રો, હવે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. તો સૌ પ્રથમ ડીડ રામ પ્લે ક્રિકેટ યસ્ટરડે. મિત્રો, આટલું જ આપણે યાદ રાખવાનું છે. પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આગળ આવશે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, આટલો જ આપણે ફેરફાર કરશું, અને પાછા પ્રશ્નાર્થ ચિહ્ન. તો અહીંયા આગળ ડીડ આવે છે, રામ છે તે આપણો કર્તા છે, પ્લે છે તે ક્રિયાપદ, ક્રિકેટ કર્મ, અને યસ્ટરડે છે તે સમયનું સૂચન કરે છે, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. વધારે ઉદાહરણો જોઈએ. જેમ કે આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, આઈ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે આનું પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનશે? તો સૌ પ્રથમ ડીડ આગળ મૂકીએ અને આ જે ઈડી છે તેને આપણે દૂર કરશું. મિત્રો, ખાસ યાદ રાખીએ, જ્યારે આઈથી વાક્ય આપેલું હોય ત્યારે તેનો પ્રશ્નાર્થ યુથી બને છે. આઈ અને વી આ જ્યારે આપેલું હોય ત્યારે એનું પ્રશ્નાર્થ યુથી બને છે. તો આવી રીતે થશે, ડીડ યુ પ્લે ક્રિકેટ યસ્ટરડે, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એવી જ રીતે બીજું વાક્ય છે, વી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, તો કેવી રીતે બનશે? ફરીથી વી આપેલું છે એટલે આપણે યુથી બનાવશું, ડીડ યુ પ્લે ક્રિકેટ યસ્ટરડે. ત્રીજું વાક્ય છે, યુ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, તો આમાં પણ એવી જ રીતે બનશે, ડીડ યુ પ્લે ક્રિકેટ યસ્ટરડે. મિત્રો, ત્રણે ત્રણ વાક્યમાં એક જ વસ્તુ છે, ડીડને આપણે આગળ મૂકેલું છે અને ક્રિયાપદનું મૂળ રૂપ લીધેલ છે. આગળ ઉદાહરણ જોઈએ. હી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, તો આનું કેવી રીતે બનશે? ડીડ હી પ્લે ક્રિકેટ યસ્ટરડે, આટલું જ માત્ર યાદ રાખવાનું છે. ડીડ આગળ મૂકવાનું, પછી વાક્યની પહેલેથી શરૂઆત કરવાની, જ્યારે ક્રિયાપદ આવે ત્યારે એમાંથી ઈડી દૂર કરવાનું. તો વાક્ય આવી રીતે બનશે, ડીડ હી પ્લે ક્રિકેટ યસ્ટરડે. સી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, તો કેવી રીતે બનશે? ડીડ સી પ્લે ક્રિકેટ યસ્ટરડે. આમાં એવી જ રીતે છે, માત્ર ડીડ આગળ મૂકેલું છે અને પાછળ જે પ્લેડમાં ઈડી લાગેલું છે તે આપણે દૂર કરેલ છે. ધે પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, આનું પ્રશ્નાર્થ કેવી રીતે બનશે? તો ડીડ ધે પ્લે ક્રિકેટ યસ્ટરડે. આ ત્રણ વાક્યમાં મિત્રો એવી જ રીતે છે, વાક્યમાં ડીડ આગળ મૂકેલું છે અને જે ક્રિયાપદ હશે એમાંથી ઈડી આપણે દૂર કરેલું છે, અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકેલું છે. રાહુલ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, તો કેવી રીતે બનશે મિત્રો? ડીડ રાહુલ પ્લે ક્રિકેટ યસ્ટરડે, અહીંયા જ્યારે નામ આપેલું હોય ત્યારે આપણે નામ જ લેશું. પૂજા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, તો કેવી રીતે બનશે? ડીડ પૂજા પ્લે ક્રિકેટ યસ્ટરડે. પીપલ પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, તો હવે બનશે, ડીડ પીપલ પ્લે ક્રિકેટ યસ્ટરડે. મિત્રો, ફરીથી આ ત્રણ વાક્યમાં સેમ એવી જ રીતે આપણે કરેલું છે, ડીડ આગળ મૂકેલું છે અને પછી કર્તાથી વાક્યની શરૂઆત કરવાની, જ્યારે પણ ક્રિયાપદ આવે તેનું ઈડી જે લાગેલું હોય તે દૂર કરશું,
अथवा तो क्रियापद नु मूल रूप मूकशो। आवी रीते आ वाक्य बने छे मित्रों। अहीं महावरा माटे तमने एक कोष्टक आपेलू छे, जेने आधारे पहेला तमारे विधान वाक्य बनावाना छे अने त्यार बाद पछी तेना प्रश्नार्थ वाक्य बनावाना छे। आभार।